हेलो विद्यार्थी मित्रों, नमस्ते। आजना ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। आजे आपणे विषय इंग्लिश में विषयांक छे इंग्लिश ग्रामर। तो आपणे ग्रामर केटला टाइम थी चालू छे, तो आपणे पोईचा क्यां छे सादा वर्तमान काल में डबल्यू एच वाला प्रश्न हकार नकार थई गया छे, प्रश्नार्थ वाक्य में डबल्यू एच वाला प्रश्न पोईचा छे। तो डबल्यू एच वाला प्रश्न में पण आपणे आगळना लेक्चर में છેલ્લે જોઈ ગયા હતા ડબલ્યુ એચ એન વેન, વેન એટલે શું થાય ક્યારે, તો આપણે એ જોઈ ગયા હતા। હવે ક્યાં બાકી રહ્યા છે, વોટ અને વેન થઈ ગયા છે, હવે વેર અને વાય। આપણે વુમ છે એ અત્યારે આપણા ધોરણમાં આવશે ને, એટલે આપણે એને નહીં કરીએ, એટલે વેર અને વાયવાળા પ્રશ્ન છે એ જોશું। તો ચાલો બધા પોતાની ગ્રામરની બુક કાઢે, અને જે મેં આ કરાવ્યું છે તો તમને દરરોજ કહેતી આવું છું કે તમારે આગળ રિવિઝન કરવાનું છે, જેથી કરીને આપણે કરીએ એ સમજાય। તો આપણે ક્યાં કરશું, તો કે વેર વાળા, આપણે વુ વેન અને વુ વેન અને આપણે શું જોઈ ગયા, તો કે વોટ, વુ વેર અને વોટ જોઈ ગઈ। હવે આપણે જોશું ચોથું છે વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ, વેર એટલે શું થાય, ક્યાં, શું થાય ક્યાં, અને તેનો ઉપયોગ શું છે। તો તેનો ઉપયોગ છે સ્થળ કે સ્થિતિ જાણવા, શું, સ્થળ કે સ્થિતિ જાણવા। આપણે વેરનો ઉપયોગ શું કરશું, તો કે સ્થળ કે સ્થિતિ વિશે જાણવું હોય તો આપણે વેરનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે ઉદાહરણો દ્વારા જોઈએ, તો પહેલું ઉદાહરણ જોઈએ, સુનિલ પ્લે ઇન ધ ગાર્ડન, શું સુનિલ ગાર્ડનમાં રમે છે, કેવું વાક્ય થયું, વિધાન। હવે આને આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું તો શું લખશું આગળ, વેર, શું આવશે આગળ, વેર। તો પ્રશ્ન તમે ગુજરાતીમાં બનાવો તો આનું શું થાય કે સુનિલ ગાર્ડનમાં રમે છે, આમ સુનિલ બગીચામાં રમે છે, આ વિધાન થયું। હવે પ્રશ્નાર્થ ફેરો હોય તો તમે એમ પૂછો ને કે સુનિલ ક્યાં રમે છે, તો ક્યાં આવ્યું એટલે આગળ વેર છે, વેર ડબલ્યુ એચ વાળું ક્યાં આવશે આગળ, બાકી રહેતા તમને ખ્યાલ હોય તો શું આવશે, ડબલ્યુ એચ વાળી આગળ ફેરવો તમે, ડબલ્યુ એચ પ્લસ ડુડસ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, ભૂલાય ન યાદ રાખવું। તો આપણે ડબલ્યુ એચ, તો કે વેર, વેર પછી શું આવશે, ડુ આવશે કે ડસ, તો કે ડસ, વેર ડસ સુનિલ પ્લે, સુનિલ ક્યાં રમે છે, કેવું થઈ ગયું, પ્રશ્નાર્થ થઈ ગયું ને, સુનિલ ક્યાં રમે છે, તો સુનિલ બગીચામાં રમે છે। પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ, તો કે અમોલ એન્ડ નીતા, અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ, અમોલ અને નીતા છે એ સ્કૂલે જાય છે, અમોલ અને નીતા શાળાએ જાય છે, આ કેવું વાક્ય છે, વિધાન વાક્ય। હવે તેને પ્રશ્નાર્થમાં ફેરવશું તો કઈ રીતે આવશે, તો અમોલ અને નીતા ક્યાં જાય છે એમ પૂછશો ને, તો આગળ શું આવશે, વેર આવશે, ડબલ્યુ એચ ઈ આર ઈ, વેર ડસ, ડબલ્યુ સાથે ડુ ડસ આવશે, તો વેર ડસ અમોલ એન્ડ નીતા, બે છે એટલે શું આવશે, ડુ આવશે, બહુવચન એક બહુવચન ડુ આવશે, સોરીઓ, તો કે વેર ડુ અમોલ એન્ડ નીતા ગો, અમોલ અને નીતા ક્યાં જાય છે, તમે લખી શકો ને ગુજરાતીમાં કે અમોલ અને નીતા ક્યાં જાય છે। હવે તમને તો નહીં લખું તો આવડી જ જશે ગુજરાતી, આ કેવું વાક્ય થયું, પ્રશ્નાર્થ। ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું એક્ઝામ્પલ, તો મિસ્ટર પટેલ ગોઝ ટુ ઈ શોપ, મિસ્ટર પટેલ
goes to his shop. આ વિધાન વાક્ય હતું. કેવું વાક્ય થયું? વિધાન વાક્ય. મિસ્ટર પટેલ છે તેની દુકાન પર જાય છે. શ્રીમાન પટેલ તેની શોપ એટલે શું થાય? દુકાન. તો કે શ્રીમાન પટેલ તેની દુકાન પર જાય છે. આ વાક્ય કેવું થયું? વિધાન. હવે આપણે તેને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો પૂછશું શું? આગળ વેર પૂછશું કે વેર ડઝ મિસ્ટર પટેલ ગો? કે મિસ્ટર પટેલ છે એ ક્યાં જાય છે? પૂછી શકીએ ને આપણે કે શ્રીમાન પટેલ ક્યાં જાય છે? એસ ક્વેશ્ચન એવડો મોટો મૂકી દેવાનો. કેવું થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય? એવી રીતે હજી એક એક્ઝામ્પલ જોઈ જઈએ આપણે. તો અનિલ વર્ક ઇન અ સ્કૂલ. અનિલ વર્ક ઇન અ સ્કૂલ. આ વાક્ય કેવું થયું? તો કે વિધાન વાક્ય. કેવું થયું? વિધાન. કે અનિલ છે એ શાળામાં કામ કરે છે. અનિલ શાળામાં કામ કરે છે. વિધાન વાક્ય થયું. પ્રશ્નાર્થમાં ફેરવો હોય તો કઈ રીતે આવશે? આગળ આવશે વેર. અનિલ છે એક છે એટલે શું આવશે? ડુ. તો કે વેર ડઝ અનિલ વર્ક? અનિલ ક્યાં કામ કરે છે? વાક્ય કેવું થયું? પ્રશ્નાર્થ. ગુજરાતીમાં શું કહેવાય? અનિલ ક્યાં કામ કરે છે? આપણે હજી પાંચ પાંચ એક્ઝામ્પલ જોઈએ છે તો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈ જઈએ. જેમ એક્ઝામ્પલ જોશું એમ વધારે આવડશે. તો ધ ટ્રેન રીચ વડોદરા એટ 10 PM. કે શું છે? કે જે ટ્રેન છે એ વડોદરા 10 PM એટલે શું કીધું? સાંજના 10 વાગે પહોંચી. ટ્રેન વડોદરામાં સાંજે 10 વાગે પહોંચી. તો વિધાન વાક્ય થયું ને. હવે આપણે એને પ્રશ્ન પૂછીએ કે ટ્રેન ક્યારે પહોંચી એમ, વેર. તો અહીંયા પ્રશ્ન શું બનાવશું? તો કે વેર ડઝ રીચ, વેર ડઝ ધ રીચ આવશે. ધ ટ્રેન રીચ એટ 10 PM. તો કે 10 વાગે ટ્રેન ક્યાં પહોંચી? ક્યાં પહોંચી હતી? તો કે વડોદરા. 10 વાગે ટ્રેન ક્યાં પહોંચી એવો પ્રશ્ન બને છે. તો આપણે શું જોયું? વેરવાળા. વેર એટલે શું થાય? ક્યાં. ક્યાંનો ઉપયોગ શું થાય? તો કે સ્થળ અને સ્થિતિ જાણવા માટે થાય. ને એના ઉદાહરણ આપણે જોઈ ગયા. હવે આપણે વેર બાદ જોશું વાય. WHY એટલે શું થાય? શા માટે. કારણ દર્શાવે છે અથવા તો કેમ. શા માટે અથવા કેમ એનો ઉપયોગ જોઈએ આપણે. તો કે આપણે વેરનો સ્થળ અને સ્થિતિ જાણવા માટે કરતા હતા. તો કે વાયનો ઉપયોગ કારણ જાણવા માટે થાય છે. એના ઉદાહરણો જોઈએ આપણે. તો પેલું શું છે? વાય આર યુ ડુઈંગ. તમે કેમ કરી રહ્યા છો? તમે આપણે ગમે કામ કરતા હોય. ધારો કે હું અહીંયા લખું છું કે પૂજા રાઇટ ઇંગ્લિશ.
તો આપણે કોઈ એમ પૂછે કે તમે આ કેમ કરી રહ્યા છો, આગળ શું આવશે? વાય, વાય આર યુ ડુઈંગ, તમે કેમ કરી રહ્યા છો, શું થાય? તમે કેમ કરી રહ્યા છો, વાક્ય કેવું થયું? પ્રશ્નાર્થ. આપણામાં પ્રશ્નાર્થ વાક્ય જ જોઈએ. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીં તમને વાક્ય રચના એમ જ સેમ જ રહેશે. આગળ શું આવશે? ડબલ્યુ એચ, પછી ઇઝ, એમિઝારમાંથી ગમે તે, એમિઝાર અથવા ડુડલ્સમાંથી ગમે તે ક્રિયાપદ આવશે. પછી આગળની વાક્ય રચના તમે ફેરવો, આવશે ડબલ્યુ એચ પ્લસ ડુડલ્સ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પછી વાય ઇઝ ધીઝ બેબી, વાય ઇઝ ધીઝ બેબી ક્રાઇમ. પ્રશ્ન, આનું વિધાન શું કે બેબી શા માટે, આ બાળક શા માટે રડે છે, આ બાળક શા માટે અથવા કેમ રડે છે, આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. હવે વિધાન બનાવવું હોય તો આપણે વિધાન વાક્ય એમ બને, This baby is crying. આ બાળક રડે છે. તો તેનું પ્રશ્નાર્થ શું બનાવ્યું? કે આ બાળક રડે છે, તો આગળ શું એડ કરવાનું? વાય, વાય ઇઝ ધીસ બેબી ક્રાઇંગ, આ બાળક કેમ રડે છે, કારણ કેમ રડે છે પૂછવા માટે. ત્યારબાદ ત્રીજું, હું કેમ કરી શકું, હું તે કેમ કરી શકીશ એમ. તો વાય એમ આઈ ડુઈંગ એટલે કરવું, ઈટ એટલે તે, હું તે કેમ કરી શકી, હું તે કેમ કરી કરે છે એમ. પ્રશ્નાર્થ થઈ ગયું. ત્યારબાદ ચોથું એક્ઝામ્પલ જોઈએ તો તમે શા માટે રડો છો, કોઈ રડે છે, કોઈ ક્રિયા વ્યક્તિ રડે છે, તો આપણે એને પૂછે કે તમે શા માટે રડો છો, તમે કેમ રડો છો? તો વાય આર યુ પ્લેઇંગ, કોઈ વ્યક્તિ રમે છે તો આપણે શું પૂછવાનું? તમે કેમ રમો છો, તમે કેમ રમો છો. થઈ ગયો પ્રશ્ન. ત્યારબાદ પાંચમા નંબરમાં, વાય ડુ સ્ટડી કરીએ છીએ કે રામ ઇઝ સ્ટડી, તો શા માટે પૂછવું હોય તો વાય ડુ યુ સ્ટડી, તમે કેમ અભ્યાસ કરો છો, તમે કેમ અભ્યાસ કરો છો, આમ પ્રશ્ન પૂછાઈ શકાય. તો આપણે શું જોયું અત્યારે? વેર અને વાય થી પ્રશ્ન બનાવતા જોયા. અને આપણે આગળના લેક્ચરમાં પણ આ ડબલ્યુ એચ વાળા આજે ત્રણ જોયા હતા અને આજે બે જોયા હતા. તો આપણું અહીં પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવા તે પૂરું થાય છે. હજી એક વખત આપણે રિવિઝન જોઈ જઈએ તો આપણે પ્રશ્નાર્થ વાક્ય કઈ કઈ રીતે બનાવ્યા હતા. તો પહેલા એમિઝાર પડે, આગળ તમે ફેરવતા જાઓ, બોલતી જાઓ, હલો બધાની મિત્રો પાસે જ છે, ફેરવતા જવાનું બને, બોલતી જાઓ. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન કેનાથી બનાવ્યા હતા? એમ, ઇઝ અને આર વડે બનાવ્યા હતા ને, દેખાય છે? હા. પછી આપણે ડબલ્યુ એચ વાળા બનાવ્યા હતા, તો કે ડબલ્યુ એચ વાળા કેનાથી બનાવ્યા? પછી ધેર ઇઝ અને ધેર આર વડે બનાવ્યા હતા. કેના વડે બનાવ્યા હતા? ધેર ઇઝ અને ધેર આર વડે. પછી હેવ હેઝ વડે બનાવ્યા હતા. મળે છે બધાને? ફેરવતા જાઓ આગળ, જો ફેરવું. દેખાય છે? અહીંયા આપણે એમિઝાર વડે કર્યા હતા, પછી હેવ હેઝ વડે કર્યા હતા, પછી ધેર ઇઝ અને ધેર આર વડે, હાઉ મેની ધેર, હાઉ મેની સાથે ધેર, હાઉ મચ, પછી ડબલ્યુ એચ વાળામાં ક્યાં ક્યાં જોયા? તો કે વુ, વોટ, વેન, વેર અને વાય. તો હવે આપણે અહીંયા સાદો વર્તમાનકાળ પૂર્ણ થાય છે. તો સાદા વર્તમાનકાળની આપણે
एक्जाम्पल तो जोता ज गया छे पण आपणे आपणे हजी थोड़ा एक्जाम्पल जोशुं ए तमने होमवर्क में आपीश तमारे आना आंसर करवाना रहेशे अने पछी त्यार बाद बधा कारण आपणे एक्जाम्पल साथे करशुं। तो हवे आपणे सादा वर्तमान काळ पछी क्यो काळ आवे सादो भूतकाळ। तो सादा भूतकाळनी आपणे वात करीए तो लखो सेकंड नंबर में सादो भूतकाळ। सादा भूतकाळ ने आपणे इंग्लिश में शुं कहेशुं तो के द सिंपल पास्ट टेन्स। शुं कहेशुं द सिंपल पास्ट टेन्स सादो भूतकाळ। तो हवे आपणे सादा भूतकाळ नो अर्थ जोशुं। सादो भूतकाळ कोने कहेवाय, सादा भूतकाळ नो उपयोग शुं छे ते बधुं जोई लईए। तो बधुं लखवानुं छे अने समजवानुं छे। तो पहेला आपणे एनो अर्थ જોઈ જઈએ। तो लखो भूतकाळ मां बनेली क्रिया के घटना दर्शावा माटे सादो भूतकाळ वपराय छे। शु सादा भूतकाळ नो अर्थ छे के जे भूतकाळ मां घटना बनी गयेल छे, जे घटना अपनी साथ भूतकाळ मां बनी गई ते घटना ने दर्शावा माटे आपणे शु वापरशुं तो के सादो भूतकाळ। अने सादा भूतकाळ ने आपणे हजी एमां थोड़ा मुद्दा छे ते जोई जाईए। ध्यान में राखवाना मुद्दा तो पहेलो मुद्दो छे के नकार के प्रश्नार्थ वाक्य में नकार के प्रश्नार्थ नकाराने जे प्रश्नार्थ वाक्य बनावीए छे ते તેમાં વાક્યમાં શું લગાડશે તો કે ડીડ મૂકવામાં આવશે। ક્રિયાપદના મૂળ ક્રિયાપદ સાથે શું મૂકવામાં આવશે કે ડીડ। પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ મુકાય છે। પછી આપણે તેની હજી એક કાત બે મુદ્દા જોઈ જઈએ। તો બીજો મુદ્દો શું છે કે જો વાક્યમાં યસ્ટરડે વન્સ અપોન અ ટાઈમ ઇન અગો અથવા લાસ્ટ કે प्रीवियस साथे समय दर्शक शब्द होय अथवा थोड़ा समय पहलानो संदर्भ आप्यो होय ત્યારે આ કાળનું રૂપ મુકાય છે। ત્યારે આ કાળનું રૂપ મુકાય છે છે। આપણે હવે તેની વાક્ય રચના જોઈ જઈએ તો સાદા ભૂતકાળની વાક્ય રચના શું છે તેની વાક્ય રચના તો કે કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ભૂતકાળનું રૂપ સોરી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। હવે ત્યાર પછી આપણે જોઈએ પાછળનો પેજ ફેરવો તમે ટુ બી વાળા
टू बी अने टू हेव ना भूतकाळना रूपो जोशु। पहेलो पॉइंट करीने लखो, टू बी अने टू हेव ना भूतकाळना रूपो। तो आपणे अगाउना કાળમાં શું શીખ્યા, સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપમાં કે એમ ઇઝ આર અને ટુ હેવ ના વર્તમાન કાળમાં રૂપો હેવ અને હેઝ નો ઉપયોગ શીખી ગયા હતા। તો હવે આપણે ટુ બી ના અને ટુ હેવ ના રૂપમાં વોઝ અને વેર નો ઉપયોગ કઈ રીતે આવશે એ જોઈએ, બરાબર? તો લખો તમે અહીંયા, આપણે ટુ બી ના વર્તમાન કાળના रूपो क्या छे, तो के एम इज अने आर, एम इज अने आर अने टू हेव ना वर्तमान काल ना रूपो क्या छे, तो के हेव अने हेज नो उपयोग શીખી ગઈ, આપણે જોઈ ગયા। તો હવે આપણે શું કરશું, તો કે ટુ બી અને ટુ હેવ ના ભૂતકાળના રૂપો નીચે મુજબ શીખશું। તો કે ટુ બી અને ટુ હેવ ના ભૂતકાળના રૂપો આપણે કોષ્ટક બનાવવાનું થશે। અહીંયા આવશે ટુ બી એક વચનમાં અને અહીંયા બહુવચન। હવે આપણે અહીંયા જોશું સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ છે તો અહીંયા શું આવશે, એમ એટલે છું, ઇઝ એટલે છે, એમ ઇઝ અને આર એટલે તો કે છે। હવે એમ ઇઝ અને આર એટલે કે છું છે અને છે, એમ એટલે શું થાય છું, ઇઝ એટલે છે અને આર એટલે છે, તો એનાથી શું બનશે, અહીંયા સાદો વર્તમાન કાળ છે તો એને સાદો ભૂતકાળમાં કહીએ તો કઈ રીતે થશે, સાદો ભૂતકાળ તો શું આવશે, વોઝ, બધાનું શું થઈ જશે, વોઝ એટલે હતો હતી અને હતું, એ અહીંયા છું તો શું થાય હતો, છે તો શું હતી અને આર તો શું હતું, હતો હતી ને હતું, એ ત્રણ એક વચનમાં આવશે। હવે જ્યારે બહુવચનની વાત કરીએ આપણે તો આર એમ ઇઝ આર છે એક વચન, બહુવચનમાં આર છે, આર એટલે શું થાય છીએ અને આરનું શું થઈ જશે તો કે વેર, વેર એટલે શું થાય હતા, આર એટલે છીએ અને વેર એટલે શું થાય તો કે હતા। એવી રીતે આપણે ટુ બી નું જોયું, હવે આપણે જોઈએ તો કે ટુ એવ માટે એક વચન અને અહીંયા તેનું બહુવચન, તો એમાં સાદા વર્તમાન કાળમાં હેવ હેઝ આવે, શું આવે, હેવની સાથે શું આવે, હેઝ, તો કે ની પાસે એમ થાય ને, ની પાસે છે, તો હેવ અને હેઝ ના બદલે શું થઈ જશે અહીંયા, હેડ, એચ એ ડી હેડ, હેડ એટલે શું, ની પાસે હતું, હેવર ને હાસ એટલે ની પાસે છે, અને જ્યારે ભૂતકાળ એટલે શું કે ની પાસે હતું એવું થઈ જાય। હવે આપણે જોઈએ તો કે અહીંયા હેવ બહુવચનમાં હેવ છે, હેવ એટલે ની પાસે છે, પણ ત્યારે તેનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય, હેડ, એટલે ની પાસે હતું। હું અડસાદા વર્તમાન કાળમાં કેમ કહેતા કે મારી પાસે પેન છે, કયો કાળ થયો તો કે સાદો
वर्तमान काल। मारे तेने भूतकाल में बोलवू होय तो कई रीते बोलू के मारी पासे पेन हती हती आवी गई होतू होती ए बधुं शुं आवे भूतकाल में आवे ज्यारे छे हूँ काम करू छू छे मारी पासे छे मारी पासे नथी बधुं सादो वर्तमान काल छे। જ્યારે હું કામ કરતી હતી મારાથી આ થઈ ગયું હતું મારાથી આ તૂટી ગયું હતું તો એ બધું શું થશે તારતો ભૂતકાળ તો કે મારાથી આ ચોક તૂટી ગયો છે ચોક તૂટી ગયો છે તો અત્યારે ક્રિયા થઈ જ છે તો સાદો વર્તમાન કાળ આવે પણ જ્યારે મારાથી આ ચોક તૂટી ગયો હતો ચોક તૂટી નથી કે ચોક તૂટી ગયો હતો તો કયો કાળ આવે તો કે સાદો ભૂતકાળ। તમને સમજાય છે ટૂંકમાં? હવે આપણે ટુ બીના વાક્ય અને હેવેસના છે આપણે આ શીખ્યા છે ટુ બીના અને હેવેસના વાક્ય છે એ નેક્સ્ટ પીરિયડમાં જોશું। અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ તો આજે મેં તમને જે કરાવ્યું છે એક વખત સરસ રીતે લખી અને રિવિઝન કરવાનું છે અહીં ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ। નમસ્તે।